પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરાય છે. ગાંધીનગર એફએસએલ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એફએસએલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીએમની ઉપસ્થિતિમાં 2017-18 ના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. 517 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે, સાથે ટોપર્સ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાશે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ખાસ કરી કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા? ગાંધીનગર એફએસએલ ખાતે કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? બિલકુલથી મનીષા, ખાસ કરીને વાત કરવામાં આવે તો 3 કાર્યક્રમો છે 23મી તારીખના નિશ્ચિત થયા છે. પ્રથમ જે પ્રોગ્રામ છે વલસાડ ધરમપુર થવાનો છે, ત્યારબાદ જૂનાગઢ, અને છેલ્લે જે છે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો જે કાર્યક્રમ છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રહેશે. કોન્વોકેશન વિદ્યાર્થીઓનું થઈ રહ્યો છે, તે માટેની તૈયારીઓ હાલ આપ મારી પાસે દ્રશ્યો જે જોઈ રહ્યા છો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના છે. 517 જેટલા વિદ્યાર્થીઓનું કોન્વોકેશન યોજાવાનું છે, જેમાં ટોપર વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ, મનીષા પ્રથમવાર એવું બની રહ્યું છે કે વિદ્યાર્થિનીઓ જે ટોપર છે, જે ટોપ કર્યું છે તેનું જે છે સન્માન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ હશે તેમનું પણ સન્માન કરવામાં આવશે. સ્ટેજ છે, સ્ટેજ તૈયાર છે, જે સિક્યોરિટીની પર્પઝથી તમે આપ જોઈ શકો છો કે જે વિવિધ એજન્સીઓના જે જવાનો છે તે તપાસ કરી રહ્યા છે. અત્યારથી જ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની આસપાસ જે છે તે કોર્ડન કરી દેવામાં આવ્યું છે, અને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ હિલચાલ હોય તેના ઉપર વિશેષ નજર છે તે રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ પ્રોગ્રામ છે સાંજે થવાનો છે, લગભગ 1.5 થી 2 કલાક જેટલો સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને સંબોધન કરશે. વિશેષ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ જે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે તેઓ જોડાયેલા હતા, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલેથી જ એ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ઊભી થાય તેમાં તેમને વિશેષ જે છે તેમનો રસ રહ્યો છે. આ જે કાર્યક્રમ છે તે મનીષા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે જવાના છે. ત્યાં પણ લગભગ 1.25 કલાક જેવું તેમનું રોકાણ છે. આ રોકાણ દરમિયાન તેઓ જે છે મહત્વની બેઠક કરવાના છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે, અને 2019ની લોકસભાની જે ચૂંટણી છે તેના સંદર્ભમાં અને હાલમાં જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ ગુજરાતની રહી છે તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચર્ચા કરશે. જી મનીષા, આભાર. મેહુલ, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ખાસ કરી 3 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગાંધીનગર એફએસએલ ખાતેના જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યાં ટોપર્સ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવશે.